નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? જો અત્યાર સુધી આપણે બાળ જોડકણા વાર્તા બધું શીખતા હતા ને, આજે આપણે પુસ્તક પ્રમાણે અભ્યાસ કરવાનો છે. તો તમારે પુસ્તકની તૈયારી કરવાની છે. પહેલાં પુસ્તક લઈ લેવાનું, એક પેન્સિલ લેવાની છે, ચેક રબર લેવાનું છે. અને જો આ પુસ્તક આપણે લેવાનું છે, એમાં આજે આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજી વિષયમાં આપણે ગયા વીકમાં આપણે એ ટુ ઝેડ બોલતા તો શીખ્યા હતા, પણ આજે આપણે પાછો ચિત્ર સાથે અભ્યાસ કરીશું. ચાલો હું બોલાવું ને, એમ તમારે બુકમાં જોતું જવાનું છે અને બોલતું જવાનું છે, બરાબર? તો પહેલું છે એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફેન, જી ફોર ગન, એચ ફોર હેન, આઈ ફોર ઇંકપોટ. પાછળ પેજ ફેરવો, તેમાં જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓક્સ, પી ફોર પેન, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેટ, એસ ફોર સન, ટી ફોર ટોપ, યુ ફોર અમ્રેલા, વી ફોર વલ્ચર, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સમસ ટ્રી, વાય ફોર યાર, ઝેડ ફોર ઝીબ્રા. સરસ, આવડી ગયું ને તમને? તો એની નીચે એક સરસ મજાનું બતકનું ચિત્ર આપ્યું છે. આ ચિત્રમાં તમને તમારા મનપસંદ રંગ પૂરવાના છે. પછી આપણે આગળ અભ્યાસ કરીએ. એમાં પેજ નંબર 72 કાઢો. એમાં આપણે રેખાંકન મહાવરો કરવાનો છે. જો અમે અહીંયા બોર્ડ ઉપર પણ દોરી છે ત્યાં હું તમને સમજાવું. તો જો અહીંયા છે ને આડી લીટી કરી છે, તમારે તે શીખવાનું છે. તો અહીંયા ટપકા 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 જે કરીએ છીએ ને, એ તમારે પેન્સિલથી જોડવાના છે. તો આવી રીતે તમારે સરસ મજાનું પેન્સિલથી જોડવાનું છે. તો આપણે ટપકા જોડીએ ને તો એક સરસ મજાની આડી લીટી બની જાય છે, બરાબર? હવે અહીંયા છે તો અહીંયા ક્રોસમાં લીટી છે, તો હવે આપણે ક્રોસમાં ટપકા જોડવાના છે. તો ચાલો સરસ મારી સાથે સાથે જોડો. સરસ મજાના ક્રોસમાં ટપકા જોડવાના છે. હં, આ ડાવડું થાય ને તો પેન્સિલથી કર્યું હોય ને એટલે આપણે રબરથી ચેકી નાખવાનું. થઈ ગયું. હવે આપણે બીજી સાઈડથી ક્રોસમાં લીટી જોડવાની છે. તો ચાલો જોડો મારી સાથે. આવી રીતે આપણે બધી લીટી ક્રોસમાં પેન્સિલથી કરવાની છે. મારી સાથે સાથે તમારે પણ કરવાનું છે. જો થઈ ગઈ ને આપણે ક્રોસમાં લીટી, હવે અહીંયા છે ઊભી લીટી કરવાની છે. તો હવે આપણે બધી લીટી ઊભી કરવાની છે. બધા ટપકા જોડવાના છે. ચાલો જોડો બધાય. સરસ, જો કેવું સરસ આપણે રેખાંકનનો મહાવરો કર્યો. તો આપણને આવી રીતે ટપકા જોડતા આવડે ને, તો એના ઉપરથી ટપકા ટપકા જોડ્યા તો આડી લીટી બની ગઈ. પછી અહીંયા ક્રોસમાં હતા તો એ બધા ટપકા જોડ્યા તો ક્રોસમાં લીટી બની ગઈ. પછી આ બાજુના ક્રોસમાં લીટી બની અને આ ઊભી લીટી બની. તો આપણે આ ટપકા જોડવાથી આપણને મૂળાક્ષરો શીખવામાં સહેલાઈ પડે છે. તો હવે યુનિટ 11 અને યુનિટ 12 છે ને, જો આમાં પણ એવી રીતે ટપકા આપેલા છે. પછી આમાં પણ છે. તો આ ટપકા તમારે જોડી અને પેન્સિલથી સરસ મજાના કરવાના છે. તો આ તમારા મમ્મી પાસે તમારે સરસ મજાનું, મેં જે રીતે અહીંયા શીખવ્યું ને એ રીતે તમારે કરવાનું છે, બરાબર? સમજાઈ ગયું ને બધાને? એ તો આ અભ્યાસ તમારે કરવાનો છે અને એના ઉપરથી તમને ABCD કેવી રીતે લખવી એ સહેલાઈથી આવડી જશે. બાકી બધાએ સરસ મજાનું હોમવર્ક પણ કરવાનું છે. અને આવતા અઠવાડિયે ફરીથી મળીશું નવા અભ્યાસક્રમ સાથે. ત્યાં સુધી આવજો.